નિકાલને ના જોશો? પ્રશ્ન કરતા આપણને એમ લાગે કે આ રીતનું સામાન્ય સમાધાન થાય તો આપણે સંભાવે નિકાલ થઈ ગયો કહેવાય, પણ ઉદયમાં એવું નથી આવતું હોતું. દાદાશ્રી, સમાધાન થાય કે ના થાય એ આપણે જોવાનું નથી, એવું મેં તમને નથી કહ્યું. મેં તો તમને એ આજ્ઞા કરી છે કે સંભાવે નિકાલ કરજો. મારી આજ્ઞા તમે પાડશો પછી નિકાલ થયો કે ના થયો એ આઈ ડોન્ટ વોન્ટ, એ તો સામાન્ય પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ઉલટું સંભાવે નિકાલ કરવા જાય તો એ બૂટ લઈને ફરી વળે, એની પ્રકૃતિ પર આધાર છે, એવી આપણી આજ્ઞા નથી. આપણી આજ્ઞા તો તમે સંભાવે નિકાલ કરો એવું તમારું ડિસિઝન હોવું જોઈએ, ડિસિઝન નહીં બદલાવવું જોઈએ. સમાધાન થાય કે ના થાય એ આપણે જોવાનું નહીં. આપણે દાદાની આજ્ઞા પાડી કે નહીં પછી આપણે શોધખોળ કરવી હોય કે કેવી રીતે સમાધાન કરવું એનો વાંધો નથી, પણ તે ઘડીએ તો એ ના થાય, પણ તે ઘડીએ તો એ ના થાય સમાધાન, એ તો સામાન્ય પ્રકૃતિને આધીન છે. પ્રશ્ન કરતા જો સામાનું સમાધાન ના થાય તો પછી બધાને શંકા પડે કે અમે સંભાવમાં છીએ કે નથી? દાદાશ્રી, ના, સંભાવમાં છે કે નથી એ જોવાની જરૂર નહીં ને. દાદાની આજ્ઞા પાડવી એ આપણું નક્કી છે કે નહીં, શંકા રાખવાની આપણે શી જરૂર? આપણે દાદાની આજ્ઞા પાડી છે. મેં કહ્યું કે અહીંથી આ ભાઈને ત્યાં જાઓ, પાછળ જોશો નહીં, તો તમે નક્કી કર્યું હોય કે પાછળ નથી જવું છતાં આંખે જોઈ લીધું એ વાંધો નહીં. તમારું નક્કીપણું જોઈએ પછી બે વખત જોઈ લીધું તેનો મને વાંધો નથી. છોકરું પાડી જતું તો વધારે થઈ જાય. નથી જોવી, નથી જોઈ તો અરે પહેર્યું છે તો લાલ પડી એટલે મોડું તો કંઈક સારું હશે એમ કરીને જોવા જાય તો કરો. નથી જોવું, નથી જોતો જરાક જોઈ લે, પછી કાળી ઢૂસ નીકળે કે હા એને કંબુ ગયું. પેજ નંબર 95. તમારું નક્કીપણું ના છૂટવું જોઈએ, જોઈ લીધું તે ઘડીએ શંકા ના પડવી જોઈએ કે સાલું જોવાઈ ગયું. તે દાદા શું કહેશે, તે દાદા શું કહેશે એવું નહીં. દાદાની આજ્ઞા મારે પાડવી જ છે. પ્રકૃતિ તો જોઈ લે બધું, બધું જ જોઈ લે. તમારે તો દાદાની આજ્ઞા પાડવી છે એમ નક્કી કરવું, એ જ મોટામાં મોટી વસ્તુ. આમાં બહુ ઝીણવટની વાત છે. આખો આ જોનારો જુદો છે, એ પ્રકૃતિનો ભાગ છે, અને પોતે જુદો છે જે નક્કી કરે છે મારે જોવું નથી. ક્રિયા અને ભાવ બે જુદા જ પડી જાય છે આખા. અને ઠેઠ સુધી પોતે તો દાદા આપણને એવા શુદ્ધ જોઈને ડિસ્ચાર્જને ભાગને જુદો જોવે છે આપણો, અને આપણો જાગૃતિને જુદું જોયા કરે છે, અને એ રીતે આપણને ચેતવ્યા કરે છે. એટલે તને છૂટ મળી ગઈ જોવાની એમ? ના ભા, છૂટ તો પછી પ્રતિક્રમણ કરાવવાનું શીખવાડે છે. છૂટ તો મળતી જ નથી, પણ આખું આની પાછળ આપણને કહે ને કે દુરુપયોગ ન થાય, પણ આ સમજણ પડે તો મુશ્કેલી પણ નથી પડતી, બોજો નહીં રહે. કે આ પેલું કહે ને શંકા પડે ને બોજા રહે એ ના રહે, એવું છે આ. પ્રશ્ન કરતા રોજ સવારના ઉઠીને નિશ્ચય કરું છું કે દાદાની આજ્ઞામાં જ રહેવું છે, પછી પ્રકૃતિ એ પ્રમાણે થવા દે કે નથી, નથી થવા દેતી. દાદાશ્રી, ના થવા દે એથી કરીને આપણે એમ ન માનવું કે પ્રકૃતિ એ નથી થવા દેતી, માટે આપણે ઢીલું કરવું? પ્રકૃતિને કહીએ તારે જે કરવું હોય તે કર, આપણે એટલું જ સ્ટ્રોંગ રહેવું? પ્રશ્ન કરતા પછી મનમાં એમ થાય કે આપણે નિશ્ચય કર્યો છે છતાંય આજ્ઞામાં નથી રહેવાતું, તો તે દાદાની અવજ્ઞા તો નથી કરતા ને? દાદાશ્રી, ના ના, એ અવજ્ઞા નથી કરતા, પણ એ જોડે જોડે પ્રકૃતિ તમને ફસાવે નહીં એ જોજો. એ તો પોતે ગલીપચી કરશે, પ્રકૃતિ તો શું ના કરે, એ નિશ્ચેતન ચેતન છે, જેવી તેવી વસ્તુ નથી. આપણે તો આજ્ઞા પાડવી છે એમ નક્કી રાખવું. એ ચેતવી દીધું દાદાએ, પ્રકૃતિ ફસાવે નહીં જોજો કે છે. આપેલી ધ્યેય પ્રમાણે ચાલજો, નક્કી કરેલું છે એમાં પોલ ના મારતા, જુદું રાખજો પણ પોલ ના વાગે પ્રકૃતિથી એ જોજો એમ કે છે. વળગી રહો નિશ્ચયને. જુદા પણ એની જાગૃતિ તો આવે છે, પ્રકૃતિને કહીએ તારે જે કરવું હોય તે કર, મારો તો આ સ્ટ્રોંગ નિશ્ચય છે. પ્રકૃતિની જોડે વાત કરે છે. વળગી રહો નિશ્ચયને. પ્રશ્ન કરતા ઘણીવાર સંભાવે નિકાલ કરવાનો ચૂકી જવાય છે. દાદાશ્રી, ચૂકી ના જવાય ત્યારે ખરું કહેવાય. પ્રશ્ન કરતા મને ખેદ રહ્યા કરે છે કે દાદાનું જ્ઞાન મળ્યા પછી સંભાવે નિકાલ કેમ નથી કરી શકતો? દાદાશ્રી,
તારે સંભાવે નિકાલ કરવો છે એવો તારો નિશ્ચય જોઈએ. ના રહેવાય તેને માટે અમે તને લેટ ગો કરીએ છીએ ને. આ ફાઇલનો નિકાલ કરતી વખતે એ નિશ્ચયને તે ઘડીએ ભૂલી જાઓ એવી અજાગૃતિ ના હોવી જોઈએ. ત્યાં પુરુષાર્થ ધર્મ જોઈએ, ભૂલી જવું ના જોઈએ. આ ઝીણી વાત છે આખી. ફાઇલનો નિકાલ કરતી વખતે તે નિશ્ચય તે ઘડીએ રહેવો જોઈએ. એ નિશ્ચય જતો રહ્યો તો તમે ચૂકી ગયા કહેવાઓ. એટ એ ટાઈમ આટલો નિશ્ચય હાજર રહેવો છે કે એ અજાગૃતિ ના હોવી જોઈએ. અહીં પણ દાદા ચેતવે છે. એટલે એવરી ટાઈમ નિશ્ચય પાવર એનો ઉતરી ના જવો જોઈએ, એટલો ફોર્સથી હોવો જોઈએ. ભલે નિકાલ થયો કે ના થયો તો પણ નિકાલ કરવો જ છે. એ નિશ્ચયનો પાવર એટલો ને એટલો જ હોવો જોઈએ એવું શોર્ટમાં કહેવા માગે છે. પ્રશ્ન કરતા, ના પણ હું એમ કહેવા માગું છું કે હું નિશ્ચય કરું અને પેજ નંબર 96 સતત મારા ભાવમાં રાખું કે મારે આ ફાઇલોને સંભાવે નિકાલ કરી નાખવો છે તો એ બરાબર કહેવાય ને દાદાશ્રી? નિશ્ચય એ બરાબર છે, પણ ધીમે ધીમે પછી આગળ પાછું નિશ્ચય પ્રમાણે વર્તે છે કે નહીં તે પણ જોવું પડે ને. આ એક ઝીણી વાત છે આખી. બધા દેવાનું પાછું નિશ્ચય કરીને છોડી નથી દેવાનું. આપણે અહીંયા મિસયુઝ થઈ જાય એવું છે, શું છોડી દઈએ કે આપણે નિશ્ચય કર્યો છે ને એટલે સંભાવે નિકાલ થયો કે ના થયો હવે આપણે આપણી જવાબદારી નહીં, દાદાની જવાબદારી. પણ ત્યાં પાછા દાદા વાળ બાંધી જ આપે છે કે જે ના સંભાવે નિકાલ થયો કે ના થયો તમારે જોવાનું. એટલે બિંદાસ નથી થઈ જવાનું, જોવાનું તો ખરું જ. આપણે ફાઇલ નંબર 1ના સંભાવને જોવાનું કે નિકાલ કેમનો કરે છે શું કરે છે. એટલે જોવા જ્ઞાતા દ્રષ્ટાપણું તો રાખવાનું જ છે ફાઇલ નંબર 1નું, બિંદાસ થવાનું નથી. અહીં કહે છે ને આગલા 90 પેજ પર પેલું કે પ્રકૃતિ થવા દે કે નાય થવા દેતી, તો કે ના થવા દે તેથી કરીને આપણે એમ ન માનવું કે પ્રકૃતિ નથી થવા દેતી. ત્યાં પોતાના નિશ્ચય પર જ છે, આપણે શું કામ ઢીલું કરીએ આપણું. એટલે પોતાનો ભાગને મજબૂત રાખવાની વાત છે જ. પ્રકૃતિ થવા દેતી નથી કહ્યું એટલે ઢીલું જ પડી જાય, પોલ વાગી જાય, તરત જ પોલ વાગી જાય. જે હોય અત્યારે ના થયું કાંઈ નહીં, મારો નિશ્ચય છે એટલે પાછું થશે. પ્રકૃતિને માથે નાખી દઈએ છીએ આપણે એમ કરીને, છૂટી જાય છે. આપણે ઢીલા થઈ જઈને રિલેક્સ થઈ જઈએ છીએ કે આ પ્રકૃતિને થવા દેતી, મને તો મારે તો નિકાલ કરવો જ છે સંભાવે. એટલે આપણે અહીંયા બુદ્ધિ ધીમે રહીને પોલ મરાવે છે અને ગુલાટ ખવડાવી દે છે શું. એટલે આપણે પેલું કાંઈ પૂછતા હતા ને ભોગીલાલભાઈ કે બુદ્ધિ આપણને ક્યાં આજ્ઞામાં 5 આજ્ઞા પાળવામાં એ કેમો ફ્લેગ પહેરી લે છે એ ત્યાં આવું કરે કે શું સંભાવે નિકાલ ના થયો તો પછી કહે કે આપણે તો આપણો તો નિશ્ચય હતો જ ને, આપણે તો 100% સંભાવે નિકાલ કરો છે, કોઈને દુઃખ પડે એવું કરવું જ નથી, રાગદેશથી મારે છૂટું છે, ફાઇલથી છૂટું છે, એને દુઃખ ના પડે એવું જોવું છે, બધું અંદર પોતે બધું અંદર રાખે. પછી ના થાય નિકાલ ત્યારે એમ થાય કે શું કરીએ, કાં તો એમ થાય કે મારી પ્રકૃતિ એવી છે એટલે નથી થતું, કાં તો પછી એમ થાય હા મારી પ્રકૃતિ એવી ભારે છે કે નથી માન ગાંઠતો જ નથી. એમ કરીને બુદ્ધિ સંભાવે નિકાલ કરવામાં પોલ મરાઈ દે છે. અને આ બહાર તો એવું જ રાખે, પાછું એ બાજુ તો એમ જ કે મારી તો આજ્ઞામાં રહેવું જ છે, આજ્ઞામાંથી તો મારે હું આજ્ઞામાં જ રહ્યો બરાબર જ રહ્યો, તો મારો સંભાવે નિકાલ કરવાની વાત છેક સુધી મારી તો હતી જ એવું આપણને મળી રહ્યા કરે. પણ બીજી બાજુ આ બુદ્ધિ આવી રીતના પોલ મરાવી દીધી, ટર્ન કરાવી દીધો. સમજાય છે ભોગીભાઈ? પછી આગળ પ્રશ્ન કરતા, એ તો હું જોઈશ એમાં કોઈ પ્રોબ્લેમ નથી દાદાશ્રી, તો વાંધો નહીં તો કરેક્ટ. નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર પરાધીન છે, અને પરિણામ તો પરાધીનનું પરાધીન છે. વ્યવહારમાં તો આપણે છીએ આ બધું છે, પણ પરિણામનું શું શું થાય? એટલે આપણે નિશ્ચય એકલો કરવો, વ્યવહારનું પરાધીન છે, વ્યવહારની કશી માથાકૂટ ના કરવી. આપણે નિશ્ચય કરવાનો કે દાદાની આજ્ઞા પાડવી છે, પછી વ્યવહારમાં પડાય કે ના પડાય એ વ્યવહારને આધીન. તમારા મનમાં જરાય પોલ ના આવી જોઈએ કે હશે આમાં ઢીલ કરી નાખો ને. ઢીલી કરવાની તમારે જરૂર જ નથી. તમે નિશ્ચય કરો કે 5 આજ્ઞા મારે પાડવી જ છે, નથી પડાતી તેનો બોજો નહીં રાખવાનો. હું નથી જાણતો કંઈ, હું જાણું છું ને કે વ્યવહાર પરાધીન છે, પણ જાણી જોઈને દુરુપયોગ કરવો નહીં. મહી એવું ના રાખવું કે નહીં પાડીએ તો શું થઈ ગયું, પડાશે તો ઠીક છે એવુંય ના રાખવું.
આજ્ઞા પાડી અમે કોને કહીએ છીએ કે જેટલી પડાય એટલી સહેલાઈથી પાડો, ના પડાય એટલું મનમાં જાગૃતિ રાખો કે આમ ન હોવું ઘટે, બસ એટલે એ પાડ્યા બરાબર છે. રાગ નહીં એટલે ત્યાં, એટલે ક્યાં ચૂકાય છે એ જોઈશું ને, તો પછી ત્યાં ખટકો ઊભો થશે કે ક્યાં ક્યાં ચૂક્યા, આવું ના હોવું જોઈએ, ફરી કઈ રીતે રહેવું એવું નિશ્ચય કરાય. એટલે આ જાગૃતિ બહુ રાખવાની જરૂર છે કે પડાય એટલી પાડો, ના પડાય ક્યાં ક્યાં નથી પડાય એ શોધી કાઢીશું, તો પછી પાડવાનું સેટિંગ થઈ શકશે. રાગ નહીં દ્વેષ નહીં એ સંભાવ. પ્રશ્ન કરતા, દાદાએ ફાઇલોનો નિકાલ કરો એવું ના કહ્યું અને ફાઇલોનો સંભાવે નિકાલ કરો કહ્યું, એનું શું કારણ? સંભાવની અંદર શું આવે? પેજ 97. દાદાશ્રી, સંભાવ એટલે આપણને તેના પર વહાલ આવે તે ખોટું કહેવાય. વાલ નહીં આવવા દેવાનો, ના ગમતું કરે તો એના પર દ્વેષ નહીં આવવા દેવાનો, રાજી ઇતરાજી નહીં થવાનું. પ્રશ્ન કરતા, પણ આપે જે સમતાભાવ કહ્યો ને એ રહેતો નથી. દાદાશ્રી, સમતાભાવ રાખવાનો નથી, સંભાવે ફાઇલનો નિકાલ કરવાનો છે. સંભાવ કોને કહેવાય? કે તમને કોઈ ગાળો ભાંડે ને તો એની પર દ્વેષ ના થાય અને કોઈ સારું બોલે તો રાગ ન થાય. સારા ઉપર રાગ નહીં અને ખોટા ઉપર દ્વેષ નહીં, એનું નામ સંભાવ. એવી રીતે સંભાવે નિકાલ કરો. સંભાવે નિકાલનો અર્થ તો સમજવો જોઈએ ને, તે જ્ઞાની પુરુષ પાસે સમજવો જોઈએ. આ બાજુ ગાળો બોલતો હોય ને આ બાજુ ફૂલા ચડાવતો હોય તો ફૂલાવાળા પર રાગ નહીં ને ગાળો બોલનાર પર દ્વેષ નહીં. મનમાં રાગ દ્વેષ રહિતપણે નિકાલ કરવાનો છે, બીજું કશું કરવાનું નહીં, છે જ નહીં. કોઈ તમને કોર્ટે લઈ જાય તો ત્યાંય રાગદ્વેષ નહીં કરવાનો. સામા માણસ ઉપર ક્યારેય પણ કોઈ પણ ક્રિયામાં રાગદ્વેષ ન થવો જોઈએ. ભગવાનને ઘેર સારું ખોટું છે જ નહીં, આ ડિસ્ચાર્જ કર્મોનો નિકાલ કરવાનો છે. ડિસ્ચાર્જમાં રાગદ્વેષ ના હોય, ડિસ્ચાર્જ એ ભરેલો માલ કહેવાય, એમાં આપણે ભરતા નથી એટલે રાગદ્વેષ ના કહેવાય. નવો માલ ભરવાનો હોય ત્યાં રાગદ્વેષ હોય. જ્ઞાન દશામાં ડિસ્ચાર્જ હોય ને એટલે સંભાવે નિકાલ કરી નાખો. સંભાવે એટલે નફાને અને ખોટને સરખું ના કહે, પણ નફાને બદલે ખોટ આવે તોય વાંધો નહીં, નફો આવે તોય વાંધો નહીં. નફાથી ઉત્તેજના ના થાય અને પહેલાંથી ડિપ્રેશન ના આવે એટલે કશું નહીં, દ્વંદ્વાતીત થયેલા હોય. આ તો બધું દ્વંદ્વમાં ફસાયેલું છે, જગત જગત છે. સાદી જ વ્યાખ્યા છે કે જે આપણને ગમે તેના પર વાલ આવે તે ખોટું કહેવાય. એટલે વાલે આવવા દેવું નહીં, ના ગમતું કરે એની પર દ્વેષ નહીં આવવા દેવાનો. આ બહુ જ સિમ્પલ ડેફિનેશન છે દાદા સંભાવની. કોઈ મીઠું બોલે એને પ્રત્યે રાગ બેસી જાય, અને કોઈ વાંકું બોલ્યો હોય તો મનમાં અકડામણ થઈ જાય, પછી નોંધી રાખે ને પછી એની જોડે વ્યવહાર ઓછો કરી નાખે, ના ગમે તો કે ત્યાં સંભાવ ચૂકાતો જાય છે. એટલે આ સિમ્પલ વ્યાખ્યા આપી દીધી, ફૂલા ચડાવે એની પર રાગ ના બેસવો જોઈએ અને ગાળો ભાંડે એની પર દ્વેષ ના બેસવો જોઈએ. પૂતગલની કુસ્તી જોવી સંભાવથી. પ્રશ્ન કરતા, એ એટલો જ વાંધો આવે છે, સામો ગાળ ભાંડે ત્યાં સંભાવ નથી આવતો. પેજ નંબર 98. દાદાશ્રી, એ વાંધો હવે નહીં આવે, હવે બોલીશ નહીં પાછું. પહેલાં ચંદુભાઈ હતો ને ત્યારે વાંધો આવતો હતો ને, તે હવે તું શુદ્ધાત્મા થયો, આખો જ ફેર થઈ ગયો તારામાં, એટલે હવે વાંધો ના આવે. એ વ્યવહારથી બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ નામથી છે અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. જો એ શુદ્ધાત્મા છે તો એ જે ગાળ ભાંડે છે એ તો રિલેટિવ કરે છે, અને તે તમને નહીં કહેતા ગાળ પાછા આ રિલેટિવને કહે છે. એટલે પૂતગલની કુસ્તી કર્મને આધીન થાય છે, એને જોયા કરો. બે પૂતગલ કુસ્તી કરે તેને તમે જોયા કરો, કોણ જીત્યું ને કોણ હાર્યું ને કોણે લપડાક મારી એ જોયા કરો. ના જોવાય? બહાર કુસ્તીઓ જોવા નહીં ગયેલો? તે હવે આ જોજે. ટાયસન કે કોણ છે તમારો? હે, માઇક ટાયસન. માઇક ટાયસન એ બધા એની તો નથી જોવા ગયા. કિંગકોંગ દારાસિંહને આપણે ઇન્ડિયામાં જોઈ લીધું, પિક્ચરમાં જોઈ લી. દારાસિંહ તો પછી ફિલ્મોય બહુ આવતી હતી, એ જોઈ લી. પણ હવે આપણા અંદર જુઓ કે છે, પૂરી કરો, બહારની બહુ થઈ ગઈ. કે આ કેટલું ઝીણવટથી દાદા જુદું પાડે છે. તું શુદ્ધાત્મા થયો, પહેલાં ચંદુભાઈ હતો હવે તું શુદ્ધાત્મા થયો, આખો ફેર ગયો, ફેર થઈ ગયો તારામાં, હવે વાંધો નહીં આવે તને કહે છે.
અને સામાને જુદું પાડ્યા પછી કે એ વ્યવહારથી નામધારી છે, રિયલથી શુદ્ધાત્મા છે. કોને કે છે, કેટલું એક્ઝેક્ટ એ ગોઠવીને જો ગોઠ સંભાવ્ય નિકાલ કરવા જઈશું તો બહુ જ સહેલું થઈ પડશે. પણ ધારો કે ચાલ આ બધું ગોઠવ્યું પણ ના ગોઠવાયું, સંભાવ ના રહ્યો તો કહે છે ને કોને લપડાક મારીને કોને મારી જોયા કરો, આપણે નથી દેખાતું શું કરીએ. તો પછી કલાક પછી ઉતર્યા પછી બધું, અરે કલાક એનું હતો તો કેટલું તો ખબર નહીં, કેટલા કેટલા ટાઈમ સુધી નહીં ઉતરતું. પણ જ્યારે ત્યારે આ સ્ટેશન આવવું તો પડશે જ ને, અહીંયા આવવું પડશે. પણ નથી દેખાતું એ તો આપણું બધું આવરણ આવેલા છે, અત્યારે તો મારાથી નથી આવતું. પણ પેલું નટુ કાકા જેમ આવતે ભયો જોઈ લઈશ કે છે તો. દાદા ભગવાનના સત્સંગમાં બેસી રહેવું. તો કંઈક જુદી વાત, સત્સંગમાં બેસી રહે તો બધું નીકળી જવાનું છે. એટલે આ પૂતગલની કુસ્તી, પહેલાંના પૂતગલને તારું પૂતગલ બાજે એ કર્મના ઉદયને આધીન, એમાં કોઈનો ગુનો ખરો એ શુદ્ધ જ દેખાવું જોઈએ. એવું કશું દેખાય છે કે નથી દેખાતું તમને? પ્રશ્ન કરતા એ જ હજી વાંધો આવે છે, ત્યાં સંભાવ ના રહે. દાદાશ્રી કેમ કરીને ના રહે, કોને ના રહે? એ તો ચંદુભાઈને ના રહે, તે તમારે શું લેવા દેવા? છેલ્લી ચાવી કહી દીધી દાદા, વગર કામના ચંદુભાઈનું આટલું બધું ખેંચખેંચ કરો છો. દાદા તો બધું રોકડી વાત છે બધી. પ્રશ્ન કરતા એ જુદું જ નથી પડતું ને દાદાશ્રી? પેલો ઓછો નથી દાદાશ્રી, થઈ ગયેલું છે જુદું, એ તારે વર્તનમાં ગોઠવવું પડે. આમ ખસી જાય તો આપણે પાછો ધક્કો મારીને ખસેડીને સમૂહ કરવું પડે. જુદું થઈ ગયું એટલે બે દાડા હેન્ડલ ના મારવું પડે? હું ચંદુલાલ છું એટલે વિષમતા થયા વગર રહે જ નહીં, અને હું શુદ્ધાત્મા છું એટલે પછી સંભાવે નિકાલ થઈ ગયો. રહસ્ય સંભાવ સહજ સમતા ને નિકાલ તણું. હા છે ને, આ એટલે વાત સરસ. આ સામી વ્યક્તિમાં ધારો કે બે લડતા હોય તો એક વાર આપણે ગોઠવીએ ને કે આ શુદ્ધાત્મા આનું પૂતગલ, આ શુદ્ધાત્મા આનું પૂતગલ, આ લડે છે, એ પછી ધીમે ધીમે પોતાની જાત પર લેતા જવાનું કહો આ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું, આ પૂતગલ આજ આવું, તો એક વાર દ્રષ્ટિ ખુલતી જશે. શબ્દો દાદાના બહુ સ્પષ્ટ આપણને મળે છે, એક્ઝેક્ટ અંદર શું થઈ રહ્યું છે, શુદ્ધાત્મા સિવાયનો કયો ભાગ, પ્રકૃતિ પ્રકૃતિને કેવી રીતે અથડામણ થાય છે, અને શુદ્ધાત્મા જ્ઞાતા છે, એ જ્ઞાતા તરીકે જોવાનો જ છે એને ઠેઠ સુધી, કે એનો એ બધું જાણે કે મારાથી આવું બોલાઈ ગયું, પછી મને એણે આમ કહી દીધું, મારાથી સામે આમ થઈ ગયું, બધું વિગત જાણે છે. જ્ઞાતા તો છે જ પોતે, પણ આપણે તો એને એ રીતે જોવા જેવો જ, તો આપણો તો દ્રષ્ટિ ખુલ્લી થતી જશે આખી. એટલે અહીંયા પ્રોબ્લેમ ક્યાં આવે છે કે સામી બે વ્યક્તિ જો લડતી હોય ત્યાં આપણે આવી રીતના જુદું જોઈ નથી, જોઈ ક્યારે નથી શકતા કે સામી બે વ્યક્તિમાં આપણે ક્યાં કોકની જોડે રાખથી કે ક્યાં કોકની જોડે દ્વેષથી અટેચ હોય તો પક્ષમાં બેઠેલો પછી પક્ષમાં પડી જાય છે. ધારો કે માને બે છોકરા લડતા હોય ઘરમાં ને ઘરમાં, કે બે ભાઈઓ લડતા હોય તો એક એકના પક્ષમાં બેસી જવાય, એકના પક્ષ એકનો ગુનો આ ખોટો છે ને આ સાચો છે એવું દેખાય, એવું દેખાય દેખાય એવું દેખાયનો વાંધો નથી, પણ પછી પક્ષમાં બેસી જાય છે. પક્ષમાં બેસી ગયો ને એટલે પછી એનો સંભાવના રહ્યો, પછી કશું જ્ઞાન બ્ઞાન કે શું શુદ્ધાત્મા કે જ્ઞાતા ને પેલો જ્ઞાતા ને આ જ્ઞાતા ના, પછી તો આમ જ લાગે કે આણે ખોટું કર્યું ને આ ખરો છે આ સાચો છે ને આ ખોટો છે, એટલે એમાં પછી જે ન્યુટ્રલ ક્યારે રહી શકે? તો કે બેમાંથી કોઈને માટે એને કશું બુદ્ધ નથી થતું કે સાચો છે ખોટું, કહેવા માટે હોય કે ભાઈ આણે ખોટું કર્યું ને આને સાચું કર્યું, આ બરાબર છે ને આ નથી બરાબર, પણ એને અંદરથી કશું ના હોય કે ભાઈ આ ખરેખર જ ખોટું કરનારો છે કે આ ખરેખર જ આ સાચું કરનારો છે, આ ઇટ હેપન, આ બંને બંનેના કર્મ આવ્યા છે, હિસાબ આવ્યો છે, એવું એને રહ્યા કરે તો જ આ એક્ઝેક્ટ રહેવાય કે આ કેવી રીતના બંને જુદા છે. એવી રીતના પછી જ્યારે પોતાનું થાય ત્યારે પછી ત્યાર પછી પોતાનું એવું જ્યારે બને ત્યારે ખ્યાલ રહે, પોતાની ઉપર આવે ત્યારે ખ્યાલ રહે. એટલે પોતાની જાત ઉપર, પછી પોતાની ઉપર ક્યારે ખ્યાલ રહે? તો કે પોતાની જાત માટેનો પછી પક્ષ જતો રહે. તો આજે સામી બે વ્યક્તિ માટેના પક્ષમાં ના પડીએ તો ત્યાંય આપણે સંભાવમાં રહી શકીએ.
પછી પોતાની જાત માટેનું હોય તો પછી પોતાના જાતનો પક્ષ ના હોય. આ ફાઇલ છે નથી દાદા, એ પક્ષ કેવી રીતે છૂટે? તો દાદા એની ચાબી આપે છે. આપણે ચંદુભાઈની જોડે વાતો કરવાની. ચંદુભાઈને કહેવાનું કે શું ચંદુભાઈ, તમને આવું થાય છે, તમે તમે હજુ તમને આવું દુઃખ થાય છે, તમને અસર થઈ ગઈ, પણ કહેનારો કોણ છે અને તમે કોણ છો, એ કોણ, એ ખરેખર શુદ્ધાત્મા છે કે કહેનારો છે, આ બધું ગોઠવવાનું છે, બધું છૂટું પાડપાડ કરવાનું છે. સામાનું બે જુદું પાડવાનું છે અને પોતાનું બે જુદું પાડવાનું છે. એ બે જુદું પાડપાડ કરીએને તો રે નહીં તો નથી રહેવું. ગોલાંટ ખાઈ જશે, થોડી વાર એકાદ બે વખત જરાક લાઇટ મારશે ને પછી દીવો આવરી જશે. પણ આ સાઈડ કર કરવું પડે. આપણને આ વાક્યો મળે છે આમ એક્ઝેક્ટ એ કેવી રીતે જુદું પાડવું, આખો પેરેગ્રાફ વાતચીતના બધા બહુ સરસ વૈજ્ઞાનિક અને ગોઠવણીની પણ એક્ઝેક્ટ રીત બતાડી છે દાદાએ. આવું ઘણા બધી જગ્યાએ આવશે, આ શુદ્ધ ઉપયોગમાં આવશે, સંભાવ્ય નિકાલમાં આવે છે, રિલેટિવ રિયલમાં પણ અમુક આવ્યું હતું. આ બધી આપણે જે આપણે કહીએ છીએ ને વારંવાર કે બુદ્ધિ પાસે બીજાના દોષો જોવાની બહુ આર્ગ્યુમેન્ટ છે, પણ પ્રજ્ઞા પાસે ખૂટે છે. તો આવું બધું શોધી કાઢવાનું કે આ દાદાના કિમિયા છે બધા, કે તમે આવું રાખો ને પછી એ સ્ટોક વધતો જશે ને તો બુદ્ધિનો પાવર તૂટી જશે ને પ્રજ્ઞાનું જોર વધ્યા કરશે. આ બહુ સરસ એક એક આમ ઝીણવટથી જોઈએ ને તો બહુ સરસ પાડી દે છે કે એક શુદ્ધાત્મા, પછી અહંકાર, પ્રકૃતિ, પછી અહંકાર પ્રકૃતિનું પ્રોટેક્શન કરે છે, શુદ્ધાત્મા જુદો જોવાનો છે. એવું આમ એક્ઝેક્ટ જો પોતાને આ શબ્દ ઉપરથી પકડતા જઈશું વિજ્ઞાનને, તો પછી આ સૌથી બિગિનિંગમાં જ સોલ્યુશન છે. પછી અથડામણ થઈ જાય ને એ આવું કહી ગયો અને મારે આમ ના કહેવાયું, મારે આમ કહેવું જોઈએ, એ તો અંત જ નથી આવવાનો કકડાટનો. સહેલો રસ્તો આખો છે. પ્રશ્ન કરતા, ફાઇલનો નિકાલ કરવો છે પણ એમાં તમે એક જ ભાવ કીધો, સમભાવે, પેજ 99. દાદાશ્રી, એ સમભાવે મનમાં નક્કી કરો ને એટલે પેલા માણસની ઉપર અસર થાય એના મન ઉપર. પ્રશ્ન કરતા, પછી બીજા શબ્દોના અર્થ મને સમજાવો. બીજું સમતા. દાદાશ્રી, વિતરાગતા રહે તો બહાર સમતા રહે. વિતરાગતા હજુ લાવવા માટે આ સંભાવે નિકાલ કરવાનો કહ્યો છે. સંભાવે નિકાલ કરીએ એટલે જે પરિણામ પામે ત્યારે વિતરાગતાના અંશ બાજે થોડા થોડા. જેમ જેમ સંભાવે નિકાલ કરતો જાય ને તેમ તેમ વિતરાગતાના અંશ બાજતા જાય. પ્રશ્ન કરતા, પણ સમતા અને સંભાવ એ બેમાં શું ફેર? દાદાશ્રી, ફેર સંભાવે તો નિકાલ કરવાનો છે. પ્રશ્ન કરતા, પણ એ સમતા રાખીને એ નિકાલ થાય ને? આ ભાઈ મને ગોદા મારે પણ હું એમ કહું કે નમસ્કાર તો આખી સમતા થઈ ગઈ ને? દાદાશ્રી, ના, એ સમતા ના કહેવાય, એ સંભાવે નિકાલ કર્યો કહેવાય. સમતા તો કેવું હોય કે ધોલો મારતો હોય અને પોતે એને આશીર્વાદ આપતો હોય, એ ત્યારે સમતા હોય. પછી સહેજે પરિણામ ફરે નહીં એ સમતા, અને આ તો નિકાલ એટલે તો કશું પરિણામ ફરી જાય પણ નિકાલ કરી નાખે, ફરી આગળ વધારે નહીં, એ વધવાનું નહીં, એ ઘટી જાય. સમતા એ પરિણામમાં છે, રિઝલ્ટ છે. એટલે એવું કે ગાળો આપે ને તે કરીએ, મેં એને સમતા રહે ને ઉપરથી આશીર્વાદ આપે. ત્યારે સંભાવે નિકાલમાં તો એને મથામણ છે સંભાવ રાખવાની, પરિણામ નથી હજુ તો. પરિણામ સમતામાં આવી ગયું છે, આમાં તો હજુ પુરુષાર્થમાં છે આજ્ઞા પાડવાની. એ સંભાવ ના રહે, વિસંભાવ થઈ જાય તો પાછો એને આ બધા દાદાએ આપેલી ચાવીઓ વાપરે, વાતોચીતો કરે, સમજાવે, આ બધું સંભાવમાં છે. જ્યારે સમતા એટલે એમાં સમતામાં આવી ગયો એને કશું કરવાનું ના રહે, સેજે ભરતે એને પરિણામ આવી ગયું એવું કહે છે. એટલે બહાર પરિણામમાં સમતા છે, અંદર જેટલી જેટલી વિતરાગતા એટલે સંભાવ નિકાલ થતો થતો જાય એટલો એટલો અંદર વિતરાગતા આવતી જાય ને, જેટલી વિતરાગતા આવે એટલે બહાર વ્યવહારમાં વિતરાગતા બહાર કેવી રીતના દેખાય? તો બહાર જેને વ્યવહારમાં સમતા દેખાય, એ સમતા દેખાય, પરિણામ દેખાય એને, ત્યારે આ એનું આખું અંદરનું ક્લિયર બહારનું ક્લિયર બધું થઈ જાય. હજુ પેલું તો ફાઇલનું ચાલવું છે એને મથામાં. સરસ દાદાએ ફોડ પાડે છે ત્રણેયનો. પ્રશ્ન કરતા, હવે ત્રીજો શબ્દ સહજ ભાવે નિકાલ કરવો, સહજ ભાવે નિકાલ એ સમજાવો. દાદાશ્રી, સહજ ભાવે નિકાલ એ અમારો હોય કેટલીક બાબતમાં. સંભાવ એટલે શું? આ ત્રાજુ આ બાજુ નમ્યું એટલે બીજી બાજુ થોડું કશુંક નાખીને સરખું કરે,
તે આ દેડકાની પાંચ શેરી કેટલો વખત ટકે? છતાંય સંભાવને ઉત્તમ ભાવ ગણ્યો છે, બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છે ને, અને ક્ષમતા એટલે તો ફૂલ ચડાવે તેની પર રાગ નહીં ને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં, ઉપરથી એને આશીર્વાદ આપે. પ્રશ્ન કરતા, હવે ત્રીજો શબ્દ, સહજ ભાવે નિકાલ એ સમજાવો. દાદાશ્રી, સહજ ભાવે નિકાલ એ અમારો હોય કેટલીક બાબતમાં. સહજ ભાવ એટલે વગર પ્રયત્ને જ થઈ જાય. પેજ 100. પ્રશ્ન કરતા, એટલે અમારો સંસારીઓનો નહીં બને? દાદાશ્રી, ખરું ને, એ ખરો માલ, પણ અમારે તો ઘણો ખરો સહજ ભાવનો હોય. પ્રશ્ન કરતા, સહજ ભાવે નિકાલ કરવા માટે સંસારીઓનો દાખલો આપો. દાદાશ્રી, સહજ ભાવ એટલે શું? પ્રગમેલું જોઈએ. પ્રગમેલું એટલે ગયા અવતારમાં ભાવ કરેલો અત્યારે સહજ ઉત્પન્ન થાય, એ નિકાલ એટલે અત્યારે તમારે બની શકે. તમારામાં જો કંઈક જૂના ભાવ કરેલા હોય તે આજે હેલ્પ કરે, પણ એ જૂના ભાવો છે એ બધા સહજ ભાવ. સહજ ભાવ એટલે આજની ક્રિયા નથી એમાં. પ્રશ્ન કરતા, બરોબર, તમારે એ બહુ ઇઝીલી થાય છે. દાદાશ્રી, સહજા સહજ. પ્રશ્ન કરતા, હા, હવે ચોથું રહ્યું ચાતુર્ય, ચતુરાઈ, કૌશલ્ય. દાદાશ્રી, હા, એ કૌશલ્ય બે પ્રકારનું, એક સંસારી કૌશલ્ય અને એક અધ્યાત્મ કૌશલ્ય, જ્ઞાનીનું કૌશલ્ય. જ્ઞાનીનું કૌશલ્ય કેવું હોય કે એક માણસ બોલ્યો તેથી સાત જણને દુઃખ થાય એવું છે, ત્યારે જ્ઞાની એવું કૌશલ્ય વાપરે અને એવો શબ્દ બોલે કે એને બોલનારને દુઃખ ના થાય અને પેલા સાતનું દુઃખ ઉડી જાય, એને કૌશલ્યતા કહેવાય. તે એને આપણામાં બુદ્ધિકળા કહે છે. જ્ઞાન કળા અને બુદ્ધિ કળા, કૌશલ્ય એ બુદ્ધિકળામાં જાય, એ બુદ્ધિની એક પ્રકારની કળા છે. થોડા શબ્દોમાં બધા લોકોને સંતોષ થઈ જાય. પ્રશ્ન કરતા, આ જે ભૂતકળા હોય ને એને સંભાવ નિકાલ કરવાનો બહુ ઇઝી પડે, સરસ થઈ જાય એનાથી. અને જ્યારે ભૂતકળા ના હોય ને તો બિચારે જ્યાં જાય ત્યાં લોચા પાડીને આવે, એવું બોલી નાખે એ બધાને દુઃખ થઈ જાય. સંભાવ અંદર રાખવાનું બધું એનું નક્કી હોય, પણ તે નીકળી જાય એવું કે બધાને દુઃખ થઈ જાય. અને એને ભૂતકળાને હુંચતું જ નથી કે કઈ રીતે આનો નિકાલ કરું, શું બોલું કે જેથી કરીને આ સંભાવે નિકાલ થાય, એમાંથી સૂઝ જ ના હોય, એવું અંદર લઈને ના આવ્યા હોય. એટલે આ જ્ઞાનીઓ પાસે આ બહુ જ ફર્સ્ટ ક્લાસ ચાવી હોય, ભૂતકળા બહુ જ ડેવલપ કરતાં 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 આવ્યા હોય. એટલે ગમે ત્યાં એ બંધાય નહીં, જ્ઞાને કરીને એ છૂટી શકે, એટલું બધું સરસ હોય એમનું. પ્રશ્ન કરતા, હવે જે ફાઇલોનો નિકાલ એ આ ચારમાંથી તમે એક જે કીધો સંભાવે, આ બીજા જે શબ્દો છે તેને અડવા જેવું નથી. દાદાશ્રી, ના, એ સંભાવ રાખવો, સંભાવે નિકાલ કરશો તો એ બધા પગથિયા તમને આવશે. સંભાવે નિકાલ સમજી ગયો ને તમે? એ જ આપણે, બીજું કશું જ નહીં આમાં. એકલું વિતરાગોએ જે કર્યું હતું તે અમે કરીએ છીએ અને એ તમને દેખાડીએ છીએ. પેજ 101. સમાધાન વૃત્તિ કે સંભાવે નિકાલ? પ્રશ્ન કરતા, સમાધાન વૃત્તિ અને સંભાવે નિકાલ એ બેમાં ફરક શું? દાદાશ્રી, ફરક ખરો, સંભાવે નિકાલ અને સમાધાન વૃત્તિ. આપણી વૃત્તિ કેવી હોય? સમાધાનવાળી, એટલે જ્યાંને ત્યાં સમાધાન ખોડે. અને આ સંભાવે નિકાલ એટલે આપણને સમાધાન ન થાય તોય નિકાલ કરવાનો અને સમાધાન થાય તોય નિકાલ કરવાનો, એટલે એનો નિકાલ જ કરવાનો સંભાવથી. જનરલી આપણે સમાધાન થાય તો જ એને નિકાલ થયો ગણીએ છીએ. લોચો અહીંયા પડે છે, આપણું સમાધાન પહેલું જોઈએ, પછી સામાન્ય સમાધાન જોઈએ, પણ એવું નથી. સંભાવ ઇમ્પોર્ટન્ટ છે, સમાધાન ઇમ્પોર્ટન્ટ નથી. પછી એટલે સમાધાન વૃત્તિ તો ક્યારે? રેગ્યુલર કોર્સમાં હોય તો જ સમાધાન આપણને રહે. ન્યાય અન્યાય બંને જુએ. આ સંભાવે નિકાલમાં ન્યાય અન્યાય એ જોવાનું નથી. અમે એક ફેરો એક ઓળખાણવાળાને 500 રૂપિયા આપેલા, આ તો જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું. તે પછી અમે તો કોઈ દાડો માંગીએ નહીં. આ એવું બધાને ખ્યાલ છે, સ્કીપ કરો આ દાખલો, આગળ જઈએ. પેજ નંબર 102. પ્રશ્ન કરતા, આવી રીતે જ્યાં એડ્રેસ જવા જઈએ ત્યાં વ્યવહાર સુધી રહે ખરી? દાદાશ્રી, ચોક્કસ રહે. વ્યવહાર સુધી એટલે શું? કોઈને દુઃખ ન થાય એનું નામ જીવન, કંઈ ન્યાય તોડવો એનું નામ વ્યવહાર,
શુદ્ધિ કંઈ ન્યાય તોડવો એનું નામ વ્યવહાર શુદ્ધિ નથી. અને ન્યાય અન્યાય કરવા ગયા તો એકને દુઃખ થાય ને એકને સુખ થાય. સમાધાન વૃત્તિ અને સંભાવે નિકાલ એને એક્ઝેક્ટ હું શું કહેવા માગું છું એ સમજાઈ ગયું? પેજ નંબર 103. પ્રશ્ન કરતા, હા દાદાશ્રી. બસ બસ, સમાધાન વૃત્તિ તો ક્યારેય ના થાય. સમાધાન ખોળખોળ કરું ને તો 10 જગ્યાએ થાય ને 2 જગ્યાએ ના થાય. એ ફ્રેક્ચર કરી નાખે આપણું મન પાછું. આપણા મનને એક ડાઘ નથી રહ્યો. કોક હમણે કહેશે કે બદમાશ માણસ છો. હું કહું કે ભાઈ બરાબર છે, તારે બીજું કશું કહેવાનું છે? શાના આધારે તું કહું છું બદમાશ એ મને સમજાવ હવે. ત્યારે કહે તમારા કોટની પાછળ લખ્યું છે બદમાશ છે. ત્યારે કહે બરાબર છે. કેટલું છૂટાપણું છે, એકદમ પોતાની જાતને થતું નથી કે મને બદમાશ કહો. કોટને અને કોટ એટલે આ દેહ. ચંદુભાઈ, એ સહન કરવું કે ગળી જવું? પ્રશ્ન કરતા, તો સંભાવે નિકાલ કરવો એટલે ગળી જવાનું, એટલે એવો ભાવ રાખવો કે વર્તનમાં આવવું જોઈએ? દાદાશ્રી, ગળી જવું એ સંભાવમાં રહ્યો ના કહેવાય. આપણે મનમાં ભાવ જ કરવાનો, સંભાવે નિકાલ કરવો છે. આપણે અમુક ગામ જવું છે એવું નક્કી કરીએ તેથી કરીને ના જવાય તેનો વાંધો નથી. પણ તમારે નક્કી કરવાનું. પહેલાં તમે નક્કી નહોતા કરતા કે મારે સંભાવે નિકાલ કરવો છે એવું, એટલે આ પરંપરા થઈ. હવે તમે નક્કી કરો પછી એક્સિડન્ટ થઈ જાય એ વાત જુદી છે. પણ દરેક ફેર નક્કી કરવાનું, ગળી નહીં જવાનું. તે ગળી જવાયું કે બહાર નીકળી ગયું એ વાત જુદી છે. બેઉ ઉલટી છે. ઉલટી થતી હોય તેને દબાવવી નહીં. ઉલટી થતી હોય એને દબાવે તો રોગ થાય. આપણે આ સંભાવથી નિકાલ કરીએ એનું નામ જ શુદ્ધાત્મા હાજર, ભલે દેખાતું ના હોય. પછી ચંદુભાઈ ચીડાઈ ગયા એ વાત જુદી છે ને આપણે સંભાવે નિકાલ કરનારા તે જુદા છે. પ્રશ્ન કરતા, દાદા સંભાવે નિકાલ કોણ કરી શકે? જ્ઞાન લીધું તે કરી શકે કે બીજા કોઈ કરી શકે? દાદાશ્રી, બીજાને સંભાવે નિકાલ શબ્દ જ ના હોય ને. પેજ 104. નિકાલ શબ્દ જ નથી ને બીજા માટે. બીજો તો સહન કરે બિચારો. પણ સહન કરવું એ તો ગુનો છે. સહન કરવું એ તો સહેજા સહેજ થોડું ઘણું, એ નાની નાની બાબતમાં સહન કરી લેવું. પણ મોટું સહન કરે તો પછી સ્પ્રિંગ કૂદે. પછી કૂદે એટલે બધાને મારી નાખે, ઉડાડી મેલે. એટલે સહન નહીં કરવાનું, ગળી જવાનું નહીં, સંભાવે નિકાલ કરવો. આ બધાએ સંભાવે નિકાલ કરે. પ્રશ્ન કરતા, દાદાજી પોતે ગળી જાય? આ બધા મહાત્માઓ ગમે તે કરતા હોય તો દાદાજી તમે ગળતા નથી? દાદાશ્રી, ગળવાનું અમારે ના હોય. અમારે તો કશું ગળવાનું ના હોય. અમારું જ્ઞાન જ એવું છે કે મહાત્મા ગમે તે કરતા હોય તોય અમને ફિટ થઈ જાય. અમારું જ્ઞાન જ એવું છે. જ્ઞાન એટલે પ્રકાશ. મહાત્મા લીલા રંગનો તો એ લીલા રંગનો દેખાય, આ લાલ હોય તો લાલ રંગનો દેખાય. અમને પ્રકાશ જ દેખાય. અને તે મહાત્મા એ તો શુદ્ધ પ્રકાશનો છે. એની પ્રકૃતિ અમે જાણીએ કે આની આ પ્રકૃતિ છે. અમને કશું ગળવું ના પડે. અમે ગળીએ ત્યાર પછી તે ટેન્શન ઊભા થાય. અમે તો મુક્ત રહીએ આમ, એ રોફબેર આખા બ્રહ્માંડના રાજા હોય એવી રીતે રહીએ. 14 લોકનો નાથ પ્રગટ થયો છે તે બ્રહ્માંડનો રાજાની તો બીજું શું. ધન્ય દિવસ ઇનામનો. એ આ દાદા કે છે પ્રકાશ, એટલે એ કહે છે ને કે લાલ હોય તો લાલ રંગનો પ્રકાશ દેખાય, લીલા રંગનો લીલા પ્રકાશ. એટલે પ્રકાશ એટલે એને એના શુદ્ધ ભાગને કહે છે ને પ્રકૃતિ ભાગને દાદા કહે છે. એટલે લાલ લીલો જેવું હોય એવું દેખાય તો આખું પેલું જ પહેલાં જ પ્રકાશની વાત કરે છે. અને મહાત્મા માટે કહે છે એ તો શુદ્ધ પ્રકાશનો છે. મહાત્મા માટે થઈ ગયું ચોખ્ખી વાત. આ તો પેલું બીજા પ્રકાર એટલે બહારના માટે, બહારના. અને પ્રકાશ એટલે કેવું એમ, એનું આખો દાદાને ફૂલ પ્રકૃતિ દેખાય એમ. અને નિર્દોષતા દેખાય એની. એટલે આમ શુદ્ધાત્મા એક્ઝેક્ટ દેખાય એટલે પછી એને કરતા દેખાય જ નહીં ને. નિર્દોષ સહેજે રહે કે છે ને, એમ કે મને નિર્દોષ જોવાનું હોય, નિર્દોષ સહેજે રહે વર્તાય. અમને ભૂલ વગરનો દેખાય તો માફી આપવી પડે, ભૂલવાળો દેખાય તો માફી આપવી પડે. એટલે ભૂલ જ ન દેખાતી એટલે સહજ ક્ષમા હોય. એવી રીતના એને દોષી દેખાતો જ ના હોય એટલે પછી ક્યાં એને બીજો કચરો દેખાય એનો, નિર્દોષ જ દેખાય. કારણ કે એને શુદ્ધાત્મા જ જુએ છે. ધન્ય દિવસ ઇનામનો. પ્રશ્ન કરતા, કોઈ થપ્પડ મારે ત્યારે શું કરવાનું? દાદાશ્રી, એ થપ્પડ મારે તે દહાડે ઇનામ મળ્યું છે એમ લખી લેવું.
નોંધ કરવું કે આ દિવસ કોઈ દિવસે આવ્યો નથી. આમાં છે કે ને મહાત્મા ગમે તે કરતા હોય. હવે જો આપણે આ આગલા વાક્ય જે આગળ વાત આવી ને જે દાદાની 98મા પાના ઉપર કે રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધ આત્મા છે, રિલેટિવ પોઈન્ટથી એનો ભરેલો માલ નીકળે છે, તો એ આપણને ચાવી આપે એમને કેટલી બધી રહેતી હશે. એટલે મહાત્મા ગમે તેટલું આડું અવળું ઊંધું કરે ને તોય પણ એમને આ ભરેલો માલ એનો વાંકો નીકળ્યો છે એવું જ દેખાય, અને પોતે શુદ્ધ આત્મા જ છે. આ તને એ દેખાય ને કે હું શુદ્ધ આત્મા છું, ડિમ્પલનો વાંકો માલ નીકળ્યો, તો કે તારે જો તને જાગૃતિ રહેતી હોય કે આ ડિમ્પલનો માલ છે હું શુદ્ધ આત્મા, એવી તે સામાનું જુદું જ રાખવાનું છે. તો પછી ગમેલો ઉલટી કોઈ માણસ કરતો હોય તો ગુનેગાર કહેવાય? એણે બિચારા ઠોકા ઠોકા હતું એટલે આ નીકળ્યું બિચારાને, એના જેવું કે ભાઈ ઉલટી કરી ગયો તો નિર્દોષ જ છે. એટલે પણ કયો ભાગ? તો કે આ ભરેલો માલમાંથી નીકળેલો ભાગ છે, પોતે તો શુદ્ધ આત્મા જ છે. અને આપણે એ દ્રષ્ટિ શીખી લેવાની છે કે ભાઈ આ ગમે તેવું હોય મહાત્મા તો શુદ્ધ પ્રકાશનો જ છે, એની પ્રકૃતિ વાંકી ચૂકી નીકળે છે, નીકળીને પૂરી થશે એક દાડો. ઘણી વખત આપણી જ પ્રકૃતિનો કચરો નીકળે. આજે 2 વર્ષ પહેલાં કોઈક જોયું કે તું આવું કકડ ક્રોધ કરતો હતો, અને 2 વર્ષ પહેલાં, 2 વર્ષ કે 2 મહિના પહેલાં, પણ એ ક્રોધ કર્યા પછી આપણને કેટલો અંદર પસ્તાવો થાય ને કે આવું ગુસ્સો કરાઈ ગયો, આવું શોભે આપણને બહુ પસ્તાવો કર્યો એ. અને 2 મહિના પછી હું ઇમ્પ્રેશન લઈને જાઉં કે આ પેલો ગુસ્સો કરતો હતો એ, તો એ ઇમ્પ્રેશન મારી ખોટી નીકળે કે ના નીકળે? કારણ તું તો અંદર પસ્તાવામાં બેઠેલો છે, અને તું ધોઈ નાખી નાખ, ચોખ્ખું કરી નાખો. એવું તો એવું દરેક મારી જ પ્રકૃતિ વાંકી નીકળતી હોય એનો હું પસ્તાવો કરતો. તું જોઉં તો કદાચ એમ લાગે કે આ હજુ કેમ આવે છે, પણ હું અંદર પસ્તાવો લેતો હોઉં. એટલે આખું કહે ને કે પોતાનું આ મહાત્માઓ, બધા મહાત્માઓને દાદાનું જ્ઞાન મળેલું છે, એ મોડાવેલા જાગૃતિમાં આવી જ જતા હોય છે, પોતાની ભૂલના પસ્તાવો લેતા જ હોય છે, એક દાડો ભૂલને ખલાસ કરીને બેસવાના જ છે. તો આપણે એમને શુદ્ધ જ જોવાની જરૂર છે. વાંકા જોવા ભૂલે ચૂકે ઊભું થાય તોય ભૂસીને ચોખ્ખા કરી નાખવાનું. આજ દીપભાઈ પેલું કીધું ને કે પ્રકાશ, અમને પ્રકાશ જેવું. હા, એટલે એમાં શું જોતા હશે? એટલે મૂળ, હા, તું અત્યારે કે છે હું ડિમ્પલ છું, પણ હું તો ખરેખર પ્રકાશ સ્વરૂપ જ છે. એ જ્યારે 360નો થશે ત્યારે તો હતો જ ને શુદ્ધ. આ જેટલી અજ્ઞાન માન્યતાઓ છૂટતી 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 ખલાસ થશે ત્યારે મૂળ સ્વરૂપમાં આવીને ઊભો રહેશે. એટલે મૂળ તો છે જ પોતે. તને આજે ભાન નથી રહેતું કારણ તારી પાસે પેલો સ્ટોક બીજો છે, એટલે પેલી દારૂનો અમલ છે. એટલે એક દાડો જેમ ચંદુલાલ શેઠ હોય ને પછી કે સયાજીરાવ ગાયકવાડ છું, તો આપણે ના સમજ, શેઠ તો શેઠ જ છે ખરેખર, પણ હવે આ દારૂ બિચારાને અસર કરી ગઈ છે. તો દાદા કે તમારે દારૂની અસરો અમને ખબર પડે એટલે અમે ઓળખીએ કે તમે મૂળ સ્વરૂપે ચંદુલાલ શેઠ જ છો, સયાજીરાવ ગાયકવાડ નથી. એવું હું કરતા છું કે હું આમ છું કે એક બીજો એક સરસ દાખલો છે દાદાનો, કે આપણી પાસે 5 અબજનો હીરો છે મોટો ઓળો, આપણી પાસે આવ્યો, પછી આપણે બહુ સારું જતન કરીને એને ડાબડીમાં મૂકીને કબાટમાં મૂકી દીધો, ચોરખાનામાં ઊંડે ઊંડે 2-3 ચોરખાના હોય ને એમાં છેલ્લે છેલ્લા ચોરખાના મૂકી દીધો. પછી આપણે એકવાર જોયેલો છે, આપણે તો જોયેલો છે, પણ જેને નથી જોયો એને ખાલી જો કહ્યું હોય તાર તે જોયેલો હોય તે જ મૂકેલો હોય એટલે તારા માટે પ્રશ્ન નથી, પણ તે છે તો સંજયને કહ્યું હોય કે આ 5 અબજનો હીરો આવ્યો છે ત્યાં મૂકેલો છે, એટલે એને કેવો છે એ જોયો નથી, પણ એને ખ્યાલમાં હોય કે વાત નીકળે કે હીરો આવો છે, એક આવ્યો છે આમ છે તેમ છે, તો એને ખ્યાલમાં હોય કે હીરો છે આપણી પાસે ચોરખાનામાં, પણ તારી તું ત્યાં બેઠો ને તું પણ એ જ વાત સાંભળું તો તને પેલો એક્ઝેક્ટ હીરો દેખાય ને, આને ના દેખાય કારણ કે એને એક્ઝેક્ટ જોયો નથી, ખાલી સાંભળ્યું જ છે, કલ્પના કરીને, શબ્દથી જ છે એની પાસે. એટલે દાદાને તો એક્ઝેક્ટ શુદ્ધાત્મા દેખાયેલો છે, એટલે એમને એ જ દેખાય. જેટલી દાવડીઓ અમે આવી એટલે એને શુદ્ધાત્મા દેખાય જ જોયેલો છે. એટલે આપણે તો કહ્યું છે એટલે આપણે આપણે ખ્યાલ રાખવાનો છે કે આ બધા એમની શુદ્ધાત્મા છે, આ દાબડીઓ જુદી શુદ્ધાત્મા જુદા. આ તો જબરજસ્તની વાત. અને આજે જેમ એમને હીરો દેખાય તો એવી રીતે આ હીરા તો છે જ, પણ હીરા સાથે બધી અલગ અલગ પ્રકારની દાબડીઓ છે, તો એ દાબડિયાનું પણ દાબડીનું પણ એમને કંઈ એનું પણ કંઈક દેખાય છે મૂળ સુધીનું કંઈ? પૂછી જો ને લોકોને, આ જે વેપારી હોય ને તો
પેકિંગનું મહત્ત્વ કે માલનું મહત્ત્વ? 5 અબજના હીરાનું તો ગમે એટલું પેકિંગ વધારે કિંમતી કરવા જવું, પણ હીરાની કિંમત તો ના થાય ને. ના રે, કોઈ ડાબડી હોય કે ભાઈ ખુલે જ નહીં, તો એને આખીને ખુલવાની મિકેનિઝમ સાથે. એટલે મારો કહેવાનો મતલબ એમ કે ભાઈ દાદાને શુદ્ધાત્મા એ તો જબરજસ્ત બરોબર, અને સાથે સાથે એની પ્રકૃતિની પણ કંઈક વસ્તુ એમને દાદાને સમજાય કે આને કેવી રીતે કરીને ઉપર ચઢાવો. એમણે તો બેવ જોયેલું છે ને, ડાબડી જોયેલી છે ને પેલું હીરો જોયેલો છે. હા, એટલે તે અને સંજય તો ખાલી સાંભળેલું જ છે, એટલે દાબડી જોઈ નથી ને હીરો જોયો નથી, એટલે તેને ખાલી કલ્પના જ કરવાની છે કે લાલ દાબડીમાં મૂક્યું છે અને ઉપર ડિઝાઇન છે, આમ છે, બધી જ કલ્પના છે. અને તને તો દાબડીની વાત કરે તો એક્ઝેક્ટ આખી ડિઝાઇન વિઝાઇન સાથે કલર બલર એવરીથિંગ દેખાય, ક્યાં ખોલવાની ક્લિક ક્લિપ છે એ પણ દેખાય, એ બધું આને નાખવું પડે. એટલે બાય પ્રોડક્શનમાં એ તો આવી જ આવે જ, હીરો દેખાય એટલે આ બધું દેખાય જ એમના. હું ખ્યાલ બે જો બે જ છે ને સાથે છે ને રિયલ રિલેટિવ. અહીં સુધી દ્રષ્ટિ પહોંચી તો અને તો જોતા વાર જ નહીં ને. એ તો નહીં, ઘણાને દાદા કહે છે કે કોઈ એવો પ્રસંગ બનેલા ને એક બે કે આ મોક્ષ માટે લાયક જેવું દાદાને લાગ્યું જ નહીં એમ. એટલે વાર એટલે એટલે એવી પ્રકૃતિને એવા પણ આપણી પાસે અનુભવ છે કે દાદાએ બધાને અચાનક આમ શોક લાગ્યો પણ દાદા એક્ઝેક્ટ એમની રીતે એવી રીતે ડીલ કર્યું પેલા સાથે, તો એમાં આવું આવું દેખાયું હશે એના આધારે કે દાદા કે દાદાને દેખાય એ એમની દ્રષ્ટિ છે. ભલે આ દાબડી ગમે એવી હોય પણ આ દાબડીમાં પેલો હીરો સાચવવાની તાકાત છે, હીરો સાચવી રાખે એવી છે દાબડી, અને આ કામ આ હીરાથી કામ થાય એવું છે, આ ડાબડી એ કામ લાગે એવી છે. આ હીરો તો છે જ, આ ડાબડી ભલે ને દેખાવમાં નથી, ભલે કે મને કટેલી ને બટેલી લાગે છે, પણ એ તો મને ઘસીને ચમકાવતા આવડે છે એમને, કોન્ફિડન્સ હોય ને એટલે ત્યાં બહુ જ કડાવે છે. હા, બાકી ઘણી હોય તો કહેશે કે આ આ ડાબડી ગમે એટલું ઘસ ઘસ કરશે તો એ કામ લાગે એવી છે જ નહીં, એ નથી રક્ષણ કરી, એ તો તૂટું તૂટું થઈ રહી છે, એ કામ નહીં લાગે, ઘસવા જશે તોય નહીં લાગે. એટલે આ કહે છે ને ફોરેનના બધા લોકો ગમે એટલા સારા હશે પણ એ કામ નહીં લાગે, પણ આપણો એનો ચોર હશે ને તોય મને આવડે જ કળા, કેમ કરીને એને ભગવાન બનાવો. એટલે એની પાસે છે બધી દ્રષ્ટિ છે. એ કહે છે ચોરનામાં 99% એનામાં બધો કચરો છે, પણ એકાદ વસ્તુ પણ એનામાં સારી હશે ને તો મને આ મારામાં જબરજસ્ત ક્ષમતા છે, જબરજસ્ત બૌદ્ધ કળા ને જ્ઞાન કળા બેવ છે. હું પેલી 99ને એકદમ છે ત્યાંની ત્યાં જ અટકાવીને પેલી એક જ સારી છે પોઝિટિવ છે એને ટોપ પર લઈ જઈ શકું એમ છું. એટલે 100 માળે જો આ સારી વસ્તુ પહોંચી ગઈ તો પછી ગ્રાઉન્ડ કે ફર્સ્ટ ફ્લોરવાળીનો શું હિસાબ, એ ઓટોમેટિક પછી એ ડિવેલ્યુએટ થઈને નીકળી જ જાય ને. 100 માળે પહોંચ્યા પછી પેલું કેટલું જાહો જલાલી આવી જાય એની પાસે. એટલે આ દ્રષ્ટિ છે એમની પાસે કે આ એ સહેજા સહેજ અંદરથી જ એમને ક્લિક થાય, શું એ દ્રષ્ટિ છે એમને માટે કરી શકે. એ એમાં પછી બુદ્ધિ ના હોય કશું ના, ગણતરી ના હોય, અત્યારે ગમે એટલું ઊંધો કચરો નીકળતો હોય પણ એમની માટે એ જોઈએ એની સિન્સિયરિટી કેટલી છે. તો કે 20 વર્ષે ધીરજ રાખી શકે દાદા. હા, 20 વર્ષ મારી જોડે જ બનેલું, 20 વર્ષ રાખી જશે રાખી જોડી. બીજું કે આપણને ખબર હતી કે આવા ઘડશે દાદા ના, તને તો તારા માટે એવું જ હતું ને બરકતો ઘરનો, એને એવું જ કેતા આ તો શું બિચારા મહેનત કરવા જેવું જ નથી આમની પાછળ. પછી ધીમે ધીમે 7-8 વર્ષ પછી શરૂઆત કરી મહેનતની સિન્સિયરિટી ગુણ જોયો એનો. સિન્સિયરિટી કેટલા 77 સુધી તો વાતો નથી કરી કોઈ દાડે, આટલી વર્ષમાં 1 વાક્ય 2 વાક્ય હોય મારી જોડે એ તો કશું નહીં. એ તો બૂટ જલ્દી પહેરાવે, જલ્દી કર.
એટલે હાથ રૂજી જાય, મોડું થઈ જાય, મોડું થાય. પટેલ પ્રકૃતિ એટલે બોલી જ ના કે એટલે હું પેલું હોતો હોય કયો છે બુડદા અને કયો છે એટલે હું દૂધ કરે એટલે અહીંયા હવામાં પડે એમને દેખાતા હોય બેઠા બેઠા એટલે જલ્દી કર પેલા રે. એની સિન્સિયરિટી જોઈ લીધેલી દાદાએ, બહુ એક ગુણ બહુ સરસ છે કે છે એને સિન્સિયર બહુ છે કે છે જે જે એને ગાઈડ કરનારો જોઈએ પ્રોપર. કહેલું વાક્ય બોલેલા, વાળો તેમ ભળે એવો છે, ઠેઠ સુધી પહોંચે એવો છે, વાળનાર જોઈએ એને, કે વાળો એમ મળે એવો છે, બતાડનાર જોઈએ. અને મારા માટે તો કહ્યું હતું કે આ તો ભાઈ અમારું પૂરોનું ઋણાર બોન લઈને આવ્યા છે એટલે એમના મતે પડેલા છૂટકો જ નહોતો, પૂરોના ઋણાનું બંધી છે કે છે. બીજા બધે પ્રકૃતિ એટલી મેચ નથી થતી પણ અહીંયા અમારી પ્રકૃતિ મેચ થાય છે એટલે અમને એમની સેવા આટલી લાંબી ટકી 20 વર્ષ સુધી. બાકી બીજા આયા ને જતા રહ્યા સેવામાં, કોઈ ટક્યા નહીં પણ આ તમે ઠેઠ સુધી ટક્યા કારણ કે તમારી પ્રકૃતિ મેચ થઈ એટલે વિનય તમારો એટલે એનો કાંઈ નહીં વિનયમાં જ રહ્યા ને તો જરાક જો ઊંચું થયું હોય તો દાદાને તો ક્યાં જરૂર છે કશાયની, આપણા માટે જ છે. એટલે આ જ્ઞાની ભાઈ એકાદ વસ્તુ કંઈક શોધી કાઢે, બધું આવડે એમને, બધું જ આવડે. કેવી દ્રષ્ટિ હશે, શું કચરા તો નીકળતા જ હોય, ના નીકળતા હોય કેટલાય નીકળે, કહું છું 99 સુધી નીકળતા હોય કે 95 નીકળતા હોય, ચાલો ને 2-3 વસ્તુ કે 4-5 વસ્તુ પોઝિટિવ દેખી હોય પણ તે એટલી જ પકડીને ચાલે ને, એટલી બધી ધીરજ હોય, એટલી બધી બોલે જ નહીં, એ બોલે જ નહીં. અને આપણે તો ભણભણ્યા બોલ્યા વગર રહીએ જ નહીં, નીકળી જ જાય આપણને. પણ દાદાનું તો કેટલું જબરદસ્ત, એટલે એક સરસ પ્રસંગ યાદ આવે છે, ત્યારે તો હું શોક થઈ ગયેલી 87માં ત્યાં આપણે એલએ હતા ને, ત્યારે આમ જ આથી હાર્ડલી એકાદ બે જણા હશે દાદાની પાસે, તો નીરુબેન ત્યાંથી ત્યાં આમ તેમ કંઈક કામમાં સેવામાં આમ તેમ આગા પાછા થતા હશે. તો દાદા કહે છે આ નીરુબેનનું રૂઆ એમને એમનું રૂઆપ તો જુઓ, કે છે મહારાણીની જેમ એમ એમને ખુમારી વર્તે છે, કે છે એ માં કોઈ રાજકુમારી કે મહારાણી હોય ને એવી ખુમારી વર્તે છે એમને, કે છે. પછી પાછા પોતે ને પોતે જ બોલ્યા, એનું કારણ ખબર છે આટલી ખુમારી શેના માટે રહે છે એનું કારણ ખબર છે, તો કહે છે કે તો 68ની વાત હતી, 68માં જ્યારે મળ્યા ને એ સાલની વાત, કે જ્યારે એમના ફાધર ઓફ થઈ ગયા ને ત્યારે અમે એમને બાથમાં લઈને કહ્યું હતું કે જા આજથી તારો બાપ હું અહીં મામાની પોળે બેઠો છે, તું ચિંતા ના કરી. એની કુમારી છે આ એમની, 20 વર્ષે દાદાએ આપણને કહ્યું, કેટલું એમનું હશે અંદર, કેવું એમની ગહેરાઈ, સાગર જેવી ગંભીરતા અને ગહેરાઈ ને વાત નહીં, તો આવડે બળબડી બોલ્યા વગર ચાલે જ નહીં, તમે સમજો કે ના સમજો પણ તો બોલી તો નાખવાનો જ કે. અને કેવું ને ના બોલવું જરૂર જ નથી એમને, તો આ મને હવે લાગ્યું ઓહો દાદા કેવું. અને મને ખબર નથી કે આવું આનું આટલું રહે છે, રહેતું હતું એ વાત 100%, મને એમ જ રહેતું કે આમ 14 લોકનો નાથ મારો બાપ છે પછી મારે શું છે ચીફિકર, પણ છતાંય એ ખબર નથી કે આ એનું આવું આવું રહેશે. અને દાદાને પણ આટલું બધું એટલું એ વસ્તુ એમને કહેલી 20 વર્ષ પહેલાં કહેલી એ એમને એમના છે જ એમના અંદર, બાપ તરીકે જ છું એમ રહેલું. એટલે એક જ વાર બોલેલા પણ છતાં 20 વર્ષ સુધી એ પાળ્યું એમણે, અને હજુ પાળે છે, મોક્ષે જતા સુધી પાળવાના છે એ એમણે પ્રોમિસ તો આપેલું જ છે કે આપણે જોડે ને જોડે રહીશું મોક્ષે જતા સુધી, આવી જ રીતે રહીશું, નજીક જ હોઈશું ખૂબ. કેવા જ્ઞાની હોય છે, કેટલી એમની અંદરની ઓહો સ્થિરતા જોઈએ તો આ એટલે પ્રકૃતિ પણ કેવી જબરજસ્ત કહેવાય સ્થિરતાવાળી ને ક્ષમતા વિતરાકતા તો બધું જોયું આપણે પણ પ્રકૃતિ પણ કેવી જબરજસ્ત, અંદર બધું સમાઈ શકે. અને પછી હું જ્યારે ઔરંગાબાદ ફાધરને ફ્યુનરલ તો થઈ ગયું હતું ખાઈ જસ્ટ જવાની હતી
પાછા ત્યાં સુધી કહે છે કે જા ઔરંગાબાદ બધા ભાઈઓને કહેજે એમનો બાપ છે મામાની પડે બેઠેલો, કોઈ ચિંતા ના કરતા. આ તો અમારી બધી લોહીની સગાઈ છે. ત્યાં સુધી બોલેલા એ કેટલી ખુમારી. આવો 14 લોકનો નાથ જેને, મને તો અત્યારે એમ હતા કે સ્વપ્નું જ લાગે 14 લોકનો નાથ જેને પ્રગટ થયા એની પાસે મારે નજીકમાં નજીક આટલું 24 કલાક 20 વર્ષ સુધી રહેવાનું મળ્યું. મારે બાપ તરીકે મને એમણે બધું જ આપ્યું અને જ્ઞાની તરીકે બધું જ આપ્યું. વ્યવહારમાં આટલું જ આપ્યું. એક બાપ પોતાની દીકરીને આપે રક્ષણ કહો કે જે કંઈ એને આપવાનું હોય બધું, અને નિશ્ચયમાં પણ એટલું જ આપ્યું. એટલે અહો અહો થાય કે આવા જ્ઞાની કેવા જ્ઞાની હોય, અને કેવું કર્યું, શું કર્યું હશે શું નહીં એ તો કાંઈ ખબર નથી, કે લાયકાત જ નથી, પણ કાંઈ પૂર્વભૂનું હશે. તે જે દાદા કહેતા, ઘણી કહેતા અમે પૂર્વભૂના ઋણાનું બંદી છે. દાદા બોલેલા કે આ અમારી ગયા ભાવની ચીકણી ફાઇલ છે એમ કે. હવે તે ઘડી તમે શરૂઆતમાં, ત્યારે તો મને ખબર નથી 68માં, ત્યારે ખબર નથી કે કેટલું ચીકણું થયેલું હશે. અને 20 વર્ષ આટલા સાથે રહેવાનું પડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે હો દાદા સાથે કેવું સરસ થયું હશે. અને એક આમ આમ જોઈએ ને એમનું કે આ કેવી એમની અંદરની પ્રાકૃતિક શક્તિઓ પણ કેટલી જબરજસ્ત. જ્ઞાનીઓ પાસે ક્યાં કેવું હોય છે આ તો આપણને નજીકથી જોવા મળે, બાકી તો આપણે સાંભળેલું જ હતું. જ્ઞાનીઓ કેવા હોય એવું તો આપણે ખાલી સાંભળેલું જ હતું, તો તે આપણને કેટલોક વિશ્વાસ બેસે સાંભળીને. આપણે અંદર કંઈ ઉતરે બુતરે નહીં, એટલે આપણને આમાં ઉતરે તો એને ઉગે નહીં કશું, પણ આ તો જોઈએ ને તો આપણને અંદર શક્તિ આવે કે ખરેખર દાદાનું કેવું છે. આપણે જાતે જોયેલું છે, અનુભવેલું છે, આપણી પાસે જીવતું જાગતું ઉદાહરણ હતું. લાઈવ જોયા આપણે, લાઈવ આ બધી એમની શક્તિઓ, એમનું જ્ઞાન, એમની જ્ઞાન કળા, એમની બોધ કળા લાઈવ જોયેલી છે. અને આ બધા મહાત્માઓને લાઈવ જોવા મળે છે, લાઈવ જ છે. કે 500, 1000, 2000, 5000 વર્ષ પહેલાંના જ્ઞાનીની વાતનું તો આખું વાળ જેટલું ના રહ્યું હોય, આખું ઉડી ગયું, પણ આ તો તમને એક્ઝેક્ટ મળે છે. એમનું બધું જ મળે છે, એમના દર્શન એક્ઝેક્ટ મળે છે. કેટલાને સ્વપ્નમાં દર્શન આપે છે, એક્ઝેક્ટ આપે છે, બસ એક્ઝેક્ટ દાદા છે. એટલે જે કહે છે ને દાદા, કામ કાઢી લેવા જેવું છે. ગમે તે થાય, ગમે તે ભોગે, સંસારનું આવે કે ના આવે, સંસારને આપણને મળે, સુખ મળે, દુઃખ મળે, આપણે માન મળે, અપમાન મળે, ગમે તે મળે, એની કોઈ વેલ્યુ નથી. આવા દાદા મળ્યા છે, એવું જ્ઞાન મળ્યું છે, આટલું આપણને સિંચન આપ્યું છે, કેટલી બધી કેટલા ફોડ આપ્યા છે, કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં આવા ફોડ નથી. આટલું બધું આપણને આપ્યું છે, પછી શા માટે આ નાની નાની વાતમાં કોઈ વસ્તુની વેલ્યુ જ ક્યાં છે? આ જે આપ્યું છે એની આગળ આપણને જે પ્રગટ કર્યું છે, આ દ્રષ્ટિ મળી છે, આવા જ્ઞાની મળ્યા છે, એનાથી વિશેષ આ દુનિયામાં કઈ વસ્તુ છે? ખાલી મને આ મળી ગયા છે, હવે મારે દુનિયામાં કંઈ જોયેવું છે જ શું? કઈ વસ્તુ મને આનાથી વિશેષ મળી શકે એમ છે? કોઈ વસ્તુની વેલ્યુ જ નથી. એટલું એટલું રહે ને તો ઓટોમેટિક બધું આવે એવું છે. જ્ઞાનીની કૃપા આવી છે, જ્ઞાનીનું બધું સર્વસ્વ આવે એવું છે, બધું જ વસ્તુ આવ્યું છે. કોઈ વસ્તુ આપણને બાકી ના રહે એટલું બધું આવ્યું છે, પણ આપણને ખબર નહીં જો કઈ વસ્તુ ખેંચે છે, કઈ વસ્તુ આપણને જકડી રાખે છે ખબર નથી પડતી. એ બધી હવે આપણે આ પારાયણમાં બધી વસ્તુની એક એક આપણી જ વસ્તુ ક્યાં આપણને નડે છે એને જુઓ. આ 4 ચંડાળ સિવાય તો કોઈ વધારાની વસ્તુ છે જ નહીં દુનિયામાં આપણને રોકવા માટે. એ ચંડાળો એટલે ક્રોધ, માન, માયા, લો. માયા એટલે મોહ, છલ, કપટ, એ બધું માયામાં જાય છે. બાકી આથી 4થી બીજી કોઈ વધારાની વસ્તુ જ નથી, એમાંથી જ આ બધું ઊભું થયેલું છે. એ હોય તો બધું આખો સંસાર છે. જ્ઞાની કેવા હશે, કેવું આપી ગયા, અને એમના મનમાં કેવી કરુણા, રૂમે રૂમમાં કરુણા હતી. છેક છેલ્લા શ્વાસ સુધી કેમ કરીને લોકો પામે એ જ ભાવના હતી. કારણ કે કોઈ દિવસ એમને શરીર તરફ જોયું જ નથી, ક્યારે એમણે
કમ્પ્લેન નથી કરી કે બોલ્યા નથી કે મને આ દુઃખે છે કે મને આ તકલીફ છે કે ફલાણા ડાક્ટરની પાસે જઈએ કે ફલાણાને બોલાવીએ, કશું નથી, કાંઈ છે જ નહીં ને મને છેક સુધી કે છે કશું છે જ નહીં. એટલે દેહથી કેટલા અલિપ્ત હતા, છેક સુધી બસ કેમ કરીને બધાનું કલ્યાણ થાય એ જ એમની એમને આ રૂમે રૂમમાં હતું છેલ્લા શ્વાસ સુધી. હવે આવા જ્ઞાન ક્યાં ક્યાં મળે, ક્યાં જોવા મળે? કરી કરીને તો દમ નીકળી ગયો અનંત અવતારથી, પણ આવા જ્ઞાની નહીં મળે. માટે આવા જ્ઞાની મળ્યા છે, આટલું બધું આપણને કેટલું મળ્યું છે એમની પાસેથી, જ્ઞાન આજ્ઞા પ્લસ કેટલી કરુણા રાખે છે, કેટલાને તો સ્વપ્નમાં કેટલું આવી એને પ્રોટેક્શન આપે છે. છતાં શું બાકી છે? જે હો તે દાદા, પેલું કહ્યું મારો સંસારનો ભાર દાદા તમારે માથે, તમારી આજ્ઞા મારે માથે, એથી બીજું કશું જ કરવા દેવાનું દાદા, બીજું માગતા એ નથી, ખાલી આજ્ઞાનો ભાર માથે રાખો, બાકી અમે બેઠા છે બધું જ સાચવી લઈશું, તમારું મોક્ષ સુધીને સાચવી લઈશું, એથી વધારે શું જોઈએ.